नमस्कार विद्यार्थी मित्रों, फरीवार आपनुं स्वागत छे आजना नवा लेक्चरमां। गया लेक्चरमां आपणे केल्सीमां डेटाने क्रममां गोठवो अने निस्यंदन जेवी बाबतोने जोई गया। हवे पछी केल्सीमां करी शकाती केटलीक विविध क्रियाओ विशेनी माहिती मेळवशुं। सौथी पहेला आवे छे तमारा द्वारा लखायेला स्पेलिंगनी चकासणी, एटले के खोटा स्पेलिंगने सुधारवानी सुविधा, ग्रामरनी सुविधा केवी रीते तेनो उपयोग थई शके जोईए। सौ प्रथम आपणे जे फाइल क्रिएट करेली छे तेने ओपन करीशुं। आपणी फाइल जे आपणे गया लेक्चरमां तमाम प्रकारना प्रेक्टिकल माटे बनावेली हती तेने जो ओपन करीशुं। एक वखत फाइल ओपन थई गया बाद एक वस्तु खास याद रखजो विद्यार्थी मित्रों, आपणा नाम क्यारेय डिक्शनरीमां होता नथी एटले ते हमेशा खोटा ज आवशे, नीचे रेड लाइन ज आवशे। परंतु जे स्पेलिंग डिक्शनरी में होय अने ए आपणा द्वारा खोटो लखाय, जेम के एक स्पेलिंग कॉम्प्यूटरनो खोटो लखी आपणे, तो अहींया तमे जो कॉम्प्यूटरनो स्पेलिंग खोटो लखायो नीचे रेड लाइन आवे छे। हवे जो आ स्पेलिंग ने चेक करवो होय तो स्टैंडर्ड टूलबार में एबीसी नामनो जे विकल्प छे ने ते विकल्प पर क्लिक करो। आ विकल्प पर क्लिक करवाथी डिक्शनरी ओपन थाय छे अने आपणे लखायेला स्पेलिंग ने अनुरूप केटलाक स्पेलिंग तेना द्वारा सजेशन बॉक्स में सजेस्ट करवामां आवशे। आमांथी आपणो स्पेलिंग कयो होई शके तेने सिलेक्ट करी अने चेन्ज विकल्प पर क्लिक करूँ, जेथी तमारो स्पेलिंग अहीं सुधरी गेलो तमने जोवा मळशे। आ उपरांत एप 7 कीनो उपयोग करीने पण तमे स्पेलिंग ने सुधारी शको छो। जेटला पण स्पेलिंग खोटा आपणा डॉक्युमेंट्समां लखाया होय ते तमामने आपणे सुधारी शकीए छीए। आ सिवाय जो तमे स्पेलिंग चेक करो अने आवो कोई स्पेलिंग, दाखला तरीके ऋता, आवो कोई स्पेलिंग आपणा डिक्शनरीमां न होय तो आपणे तेने इग्नोर पण करी शकीए छीए। इग्नोर ओल આપવાથી જેટલી જગ્યાએ તે સ્પેલિંગ હશે તે તમામ જગ્યાએ ઇગ્નોર થઈ જશે। ઓકે બટન પર ક્લિક કરવાથી હવે તે સ્પેલિંગ ચેક કરવામાં નહીં આવે। આ રીતે આખા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગને ચેક કરવામાં આવે છે। અને બીજી બાબત, કોઈ સ્પેલિંગ જો તમે ડિક્શનરીમાં એડ કરવા માંગતા હો તો પણ તમે એડ કરી શકો છો। આ સ્પેલિંગને એડ કરવા માટે હવે કોઈ સ્પેલિંગની ભૂલ નથી એટલે આવતું નથી, આપણે ફરી પાછું એક સ્પેલિંગ ખોટો લખીને ચેક કરીએ। ફરી પાછું સ્પેલિંગ એન્ડ ગ્રામર યસ વિકલ્પ પર ક્લિક કરો। અહીં જે એડ વિકલ્પ દેખાય છે આ એડ વિકલ્પનો ઉપયોગ કરી તમે જે સ્પેલિંગ લખેલો છે પછી તે તમારા નામનો હોય કે બીજો કોઈ પણ હોય તેને ડિક્શનરીમાં એડ કરો તો ત્યારબાદ તે અક્ષરની નીચે આ રેડ લાઇન જોવા મળતી નથી, જે રીતે આપણે અહીંયા આપણા નામમાં ઇગ્નોર આપી દીધું છે એટલે હવે સ્પેલિંગમાં નીચે રેડ લાઇન આવતી નથી। એક બાબતને ખાસ યાદ રાખજો, જ્યારે કેલ્સી પ્રોગ્રામમાં આપણે ડોક્યુમેન્ટમાં કંઈ પણ વિગત ટાઈપ કરેલી હોય અને તેને આપણે પ્રિન્ટ કાઢીએ, આપણી પાસે પ્રિન્ટર હોય અને તેને પ્રિન્ટ કાઢીએ તો જે ગ્રામરની કે સ્પેલિંગની ભૂલ આ રેડ લાઇન આવે છે તે ડોક્યુમેન્ટની પ્રિન્ટિંગ કરતી વખતે પ્રિન્ટમાં આવતી નથી। આ માત્ર આપણી જાણકારી માટે હોય છે કે આપણા દ્વારા અહીંયા કોઈ સ્પેલિંગની ભૂલ થઈ છે। ત્યાર પછીનો વિકલ્પ આવે છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ। ફાઇન્ડ એટલે શોધવું અને રિપ્લેસ એટલે બદલવું, કોઈ ચોક્કસ શબ્દને શોધી અને તેને બદલવું। દાખલા તરીકે અત્યારે ડોક્યુમેન્ટમાં ઋતા શબ્દને આપણે સર્ચ કરીએ, માનો કે અત્યારે તો 5 જ રેકોર્ડ છે પણ આખા ક્લાસના તમામ વિદ્યાર્થીની બધી જ માહિતી જો અહીં દાખલ કરેલી હોય, 50 કે 60 વિદ્યાર્થી હોય અને તેમાંથી તે સ્પેસિફાઈ વિદ્યાર્થીને શોધવો તો કદાચ આપણો સમય બગડે, તો તેની માટે શોર્ટકટ વિકલ્પ છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો। કંટ્રોલ એફ અથવા એડિટ મેનુમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિકલ્પ પર ક્લિક કરવાથી જે શબ્દને તમારે શોધવાનો છે તે અહીંયા સર્ચના ખાનામાં લખવાનો છે અને ફાઇન્ડ વિકલ્પ પર ક્લિક કરો, યસ વિકલ્પ પર ક્લિક કરો, તે સેલ તમને સિલેક્ટ કરેલું બતાવશે જે જગ્યાએ તમારો આ રેકોર્ડ મળેલો હોય। ફરી પાછું ફાઇન્ડ ઉપર ક્લિક કરો। હવે કમ્પ્યુટર તમને મેસેજ આપીને જણાવે છે કે તમે જે સર્ચ લખો શોધવા માટે શબ્દ લખેલો છે આ શબ્દ હવે બીજે ક્યાંય મળતો નથી, તમારે ફરી પાછું ડોક્યુમેન્ટની શરૂઆતથી સર્ચ કરવું છે, તો કે યસ, તો અહીં ફરી પાછો એનો એ જ શબ્દ તમને સિલેક્ટ કરેલો બતાવે છે। હવે ઋતાની જગ્યાએ આપણે લખાણ લખવું છે રીટા, રિપ્લેસ વિકલ્પ પર ક્લિક કરો,
तो जे जगह रूता हतुं ते जगह तमने रीटा थई गेलुं जोवा मळशे। हवे कदाच तमारा डॉक्युमेंटमां एक करता वधु वखत रूता मळे અને એક સાથે તમારે આખા ડોક્યુમેન્ટમાં રૂતાનું રીટા કરી નાખવું છે તો રિપ્લેસ ઓલ વિકલ્પ પર ક્લિક કરવું। ત્યાર પછીનો વિકલ્પ છે મેચ કેસ। મેચ કેસનો મતલબ થાય કદાચ આપણે અહીં રૂતાને, હવે રૂતા શબ્દ છે નહીં તો આપણે અહીંયા રીટા લખીશું। ધ્યાનથી જો રીટાનો પ્રથમ અક્ષર મેં કેપિટલ નથી કરેલો અને ફાઇન્ડ આપું છું તો પણ મને રીટા સર્ચ કરીને બતાવે છે, પરંતુ જો હું મેચ કેસ ઉપર ક્લિક કરું તો આના જેવું જ રીટા લખેલું, મતલબ રીટાનો એક પણ અક્ષર કેપિટલ ન હોવો જોઈએ। યસ આપો, ઓકે કરો, ફરી પાછું ફાઇન્ડ આપો, યસ આપો, સર્ચ કી નોટ ફાઉન્ડ, તમે જે લખેલું છે ને એ ક્યાંય મળતું જ નથી એમ કહે છે। કારણ શું છે? અહીંયા જે રીટા છે તેનો પ્રથમ અક્ષર કેપિટલ છે, જ્યારે અહીંયા લખેલું રીટાનો પ્રથમ અક્ષર સ્મોલ છે। તો મેચ કેસ ઉપર ક્લિક કરવાથી પરફેક્ટ સ્મોલ અને કેપિટલનું પણ તમે ધ્યાન રાખી શકો છો। આ રીતે ગમે તે જગ્યાએ શબ્દને શોધી અને તમે તેને બદલી શકો છો। ત્યાર પછીનો વિકલ્પ છે મુદ્રણ। મુદ્રણ એટલે પ્રિન્ટ કાઢવી। તમે જે ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલું છે, અવારનવાર આ ડોક્યુમેન્ટની હાર્ડ કોપીની જરૂર પડે તો આપણે કોમ્પ્યુટરમાં પ્રિન્ટરને જોડી તેની પ્રિન્ટ કાઢી શકીએ છીએ। પ્રિન્ટ કાઢતા પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીએ તો તેમાં દરેક પીસ ગોઠવાયેલું જ હોય છે, જ્યારે કેલ્સી પ્રોગ્રામમાં આ રીતે પેજ ગોઠવાયેલું નથી। ત્રણ સીટ જ હોય છે અને તેમાં પેજ ક્યારે પૂરું થાય તે બાબતની ચોક્કસ જાણકારી નથી હોતી, એટલે કેટલું લખાણ પ્રિન્ટ થાય છે, કેટલું બાકી રહી જાય છે, કેટલું બીજા પેજમાં જાય છે તે બાબતની જાણકારી આપણને પણ નથી હોતી। તો તેની માટે પ્રિન્ટ પ્રિવ્યૂ એક વખત ચેક કરવું અને ત્યારબાદ જ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવી। આ વિકલ્પને જોવા માટે સૌ પ્રથમ આપણે ફાઇલ મેનુમાં પેજ પ્રિવ્યૂ પર ક્લિક કરવું, એટલે આ પ્રકારનું ડોક્યુમેન્ટ્સ તમને જોવા મળશે। આ ડોક્યુમેન્ટમાં કેટલાક વિકલ્પો અહીં તમને જોવા મળે છે। આ વિકલ્પોમાં સૌથી પહેલો વિકલ્પ આવે છે પ્રીવિયસ પેજ। જો એક કરતાં વધુ પેજ હોય તો તમે બીજા પેજ પરથી પહેલા પેજ પર જઈ શકો છો। પછીનો વિકલ્પ છે નેક્સ્ટ પેજ, એટલે તમે જો પહેલા પેજ ઉપર હો તો તમે બીજા પેજ ઉપર જઈ શકો છો। ત્યાર પછીનો વિકલ્પ છે ફર્સ્ટ પેજ। એક કરતાં વધુ પેજ હોય અને તમે આઠમાં નવમાં પેજ ઉપર પહોંચી ગયા હો અને ડાયરેક્ટ તમારે પહેલાં પેજ ઉપર જવું હોય તો તમે ફર્સ્ટ પેજ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ લાસ્ટ પેજ, તમે પહેલા પેજ ઉપર હો અને તમારે ડાયરેક્ટ છેલ્લા પેજ ઉપર જવું હોય તો તમે લાસ્ટ પેજનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ ઝૂમ ઇન, લખાણ ડોક્યુમેન્ટ્સને મોટું કરે છે, અને ઝૂમ આઉટ, માત્ર ડોક્યુમેન્ટને નાનું કરે છે। આ વિકલ્પના ઉપયોગથી પ્રિન્ટિંગમાં કોઈ ફરક પડતો નથી। ત્યાર પછીનો વિકલ્પ છે ફૂલ સ્ક્રીન। આખા સ્ક્રીનમાં તમને તમારું ડોક્યુમેન્ટ જોવા મળશે। ફરી પાછું ફૂલ સ્ક્રીન વિકલ્પ પર ક્લિક કરો એટલે મેનુ સાથેનું તમને ફરી પાછું જોવા મળશે। ત્યાર પછીનો વિકલ્પ છે ફોર્મેટ પેજ। તમે તમારા જે પ્રિન્ટ કાઢવાના પેજ છે તેને અલગ રીતે ફોર્મેટ કરી શકો છો, જેમ કે અહીંયા લેખકના નામની વિગત, કયા પ્રકારનું પેજ છે તેની વિગત વગેરે બાબતોને દર્શાવી શકો છો જે પેજમાં પ્રિન્ટ કાઢતી વખતે આવશે। ત્યારબાદ પેજ, તમારું ડોક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો છો તે કયા પ્રકારના પેજમાં છપાવવું જોઈએ તેની માટે સૌથી પહેલો વિકલ્પ છે ફોર્મેટ। ઇન્ટરનેશનલ ધારાધોરણ પ્રમાણે અલગ અલગ પ્રકારના પેજ આવે છે। આ પેજમાં A4 પેપર, લીગલ પેપર, લેટર પેપર, A3 પેપર, A5 પેપર, એમાંથી તમે કયા પ્રકારના પેજમાં પ્રિન્ટ કાઢવા માગો છો તે અહીં ગોઠવણી કરીને રાખી શકો છો। આમાંથી કોઈ પણ એક, સામાન્ય રીતે આપણે જે ઝેરોક્સના પેજનો ઉપયોગ કરીએ છીએ તે A4 પ્રકારનું પેપર હોય છે। તેની વિથ અને હાઈટ, મતલબ પહોળાઈ અને ઊંચાઈ કેટલી રાખવી છે તે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ એટલે ઊભી પ્રિન્ટ અને લેન્ડસ્કેપ એટલે આડી પ્રિન્ટ, આપણી જે પુસ્તક છે અથવા તો સામાન્ય ઝેરોક્સ હોય છે તે ઊભી પ્રિન્ટ હોય છે, પરંતુ કોઈ દુકાનમાં તમે જાઓ તો ત્યાં બૂટ ચંપલ બહાર ઉતારો તેવું એક કાગળ જોવા મળે છે। અત્યારના સમયમાં, કોરોના સમયમાં માસ્ક પહેરીને ફરજિયાત આવવું તેવું પેજનું પ્રિન્ટ કાઢેલું તમને ત્યાં જોવા મળે છે, તો તે લેન્ડસ્કેપ પ્રકારનું હોય છે। પેપરનું લેઆઉટ, રાઈટ ટુ લેફ્ટ, ડાબી બાજુથી જમણી બાજુ હોવું જોઈએ અથવા જમણી બાજુથી ડાબી બાજુ હોવું જોઈએ, તે અહીંયાથી તમે નક્કી કરી શકો છો પેજનું પ્રિન્ટિંગ કેવી રીતે થવું જોઈએ। પહેલું પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, ચોથું પેજ, એવી રીતે ક્રમમાં કે તમે ઊંધો ક્રમ ગોઠવવા માંગો છો તે પ્રકારે, તો અહીંયાથી ગોઠવણી કરી શકો છો। પછી અલાઇનમેન્ટ છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ, એ તેની પણ ગોઠવણી કરી શકો છો। ત્યાર પછીનો વિકલ્પ છે માર્જિન।
पेज में ऊपर नीचे डाबे जमने के जगह छोड़ी ते अहीं नक्की कर सकते केटली वक्त प्रिंटिंग करती वक्त एक कॉलम के एक रो रही जाती हो तो मार्जिन ने घटाड़ी ने कॉलम के रो ने तमारा प्रिंटिंग वाला पेज में ला सकें एक रो के एक कॉलम माटे अलग थी पेज छापा जरूर रहती नहीं। त्यार पछीनो विकल्प है बॉर्डर जेटला भागनी प्रिंट थाय भरता भाग में वच्चे किनारी गोठवी हो तो तेनी माटे तमे बॉर्डर उपयोग कर सको। बॉर्डर कलर बॉर्डर शेड शेडनो कलर और शेडनु डिस्टन्स बॉर्डर केटली दूर आवी जोईए लेफ्ट राइट सेंटर थी ते तमे अहींयाथी गोठवणी करी शको छो। त्यारबाद बेकग्राउंड सेंटर में कया प्रकारनो रंग आवो जोईए तेनी गोठवणी तमे अहींयाथी करी शको छो। वच्चे कोई चित्र मूकवुं होय तो पण तमे तेनो उपयोग करी शको छो। कलरनी जग्याए ग्राफिक्स विकल्प पसंद करो अने कोई चित्रने पसंद करो जे तमारा कॉम्प्यूटरमां होय। ओके बटन पर क्लिक करो। हवे जे पिक्चर नानू होय के मोटू होय तो तेने तमे अहींयाथी स्पेसिफाई पोजिशन पण नक्की करी शको छो के ते स्क्रीन में कई जगह होवू जोईए। टाइल्ड करशो तो एक करता वधु वखत समातुं हशे तो वधु वखत पण तेने छापवानो प्रयत्न करवामां आवशे। एरिया करो तो ए जे चित्रनी साइज छे तेटलुं तमने त्यां जोवा मळशे। त्यारबाद हेडर आवे छे। हेडर एटले दरेक पेजना उपरना भागमां શું લખાઈને આવવું જોઈએ તે પ્રકારની ગોઠવણી, જેમ કે આપણી ટેક્સ્ટબુકમાં દરેક પેજમાં એકી નંબરના પેજ ઉપર આપણા ચેપ્ટરનું નામ આવે છે અને બેકી નંબરના પેજ ઉપર દરેક જગ્યાએ ધોરણ 10 કમ્પ્યુટર અધ્યયન તેવું લખેલું જોવા મળે છે। તો અહીંયા પણ આપણે ઉમેરી શકીએ છીએ। હેડર વિકલ્પ પર ક્લિક કરી એડિટ વિકલ્પમાં જાઓ અને એડિટ વિકલ્પને પસંદ કરી તમને ત્રણ એરિયા જોવા મળશે, ડાબી બાજુ, વચ્ચે અને જમણી બાજુ। તો ત્યાં તમારે શું લખવું છે તે તમે લખી શકો છો। દાખલા તરીકે હું અહીંયા લખું સરદાર પટેલ, તો જેટલા પણ પેજ હોય એ દરેક પેજમાં હેડરમાં એટલે ઉપરના ભાગમાં ડાબી બાજુ સરદાર પટેલ લખેલું જોવા મળશે। તેવી જ રીતે તમે પેજ નંબર અને તારીખ પણ ઉમેરી શકો છો। આ નીચે વિકલ્પો દેખાય છે ત્યાંથી। ડેટ વિકલ્પ પર ક્લિક કરવાથી ડેટ આવશે અને ટાઈમ વિકલ્પ પર ક્લિક કરવાથી અત્યારે જેટલો સમય થયો છે તે સમય તમને ત્યાં જોવા મળશે, જેમ કે તારીખ। ઓકે બટન પર ક્લિક કરો। ત્યારબાદ ફૂટર, દરેક પેજના એન્ડમાં શું લખવું જોઈએ તો તે પ્રમાણે પણ તમે અહીંયા ગોઠવણી કરી શકો છો। દાખલા તરીકે અહીંયા પેજ લખેલું આવે છે તો આપણે પેજ નંબર જ જોઈએ છે, ઓકે વિકલ્પ પર ક્લિક કરો। ત્યારબાદ સીટ, વિદ્યાર્થી મિત્રો એક જ સીટમાં એક કરતાં વધુ ખાનાઓમાં વિગતો લખાયેલી હોય તો તેનું પ્રિન્ટિંગ કેવી બાજુથી થવું જોઈએ? ડાબી બાજુથી નીચે જાઓ અને નીચે વિગતો પૂરી થાય ત્યારબાદ ફરી પાછું ઉપરથી શરૂ કરો તે રીતે। આ ક્રમને તમે બદલી પણ શકો છો, ઉપરથી આગળ વધતા જાઓ અને ત્યારબાદ આગળની વિગતો પૂરી થાય ત્યાર પછી નીચેની વિગતોને છાપવી। ફર્સ્ટ પેજને નંબર તમારે યોગ્ય રીતે આપવો હોય તો તે, અને કઈ વિગતો છપાવવી જોઈએ, કોલમ રોના હેડર હેડિંગ છપાવવો જોઈએ, એટલે પેલું એ બી સી 1 2 3 નંબર આવે છે તે, ગ્રીડ એટલે ખાનાઓ જે આવે છે તે, નોટ્સ તમે કોઈ નોંધ ઉમેરેલી હોય તો, ઓબ્જેક્ટ એટલે તમે અંદર કોઈ ગ્રાફિક્સ ઉમેરેલું હોય તો, ચાર્ટ આલેખ ઉમેરેલો હોય તો, કોઈ તમે ડ્રોઈંગ કરીને ઓબ્જેક્ટ ઉમેરેલો હોય તો, ફોર્મ્યુલા મતલબ સૂત્ર, કિંમતની જગ્યાએ સૂત્ર છપાઈને આવશે, ઝીરો વેલ્યુઝ, કોઈ ખાનું ખાલી રહી ગયું હોય તો તેમાં ઝીરો કિંમતો છાપવાની, જે વિગતો છાપવી હોય તે ક્લિક રાખવું અને ત્યારબાદ ઓકે વિકલ્પને પસંદ કરવો। હવે આપણે સ્ક્રીનને થોડી મોટી કરીને જોઈએ, હવે કેટલા પેજ થઈ ગયા છે આપણી પાસે જો, આપણી પાસે કુલ નીચે જો સ્ટેટસ બારમાં 6 પેજ છે અને હવે તમે એક એક પેજને જોઈ શકો છો દરેક પેજમાં કેટલી કેટલી વિગત આવે છે। આને થોડું નાનું કરીએ તો સ્ક્રીનમાં જેટલું સમાતું હશે તે બધી જ વિગતો સમાવીને બતાવવામાં આવશે। હવે આપણી પાસે એક જ પેજ છે, ક્લોઝ પ્રિવ્યૂ પર ક્લિક કરો એટલે પ્રિવ્યૂ થઈ જશે બંધ। ત્યાર પછીનો વિકલ્પ આવે છે પેજ બ્રેકને બદલવું। સ્ક્રીનને તમે ધ્યાનથી જોશો, વ્યૂ મેનુ પર ક્લિક કરો અને તેમાં પેજ બ્રેક વ્યૂ પર ક્લિક કરો,
તમને ખ્યાલ આવશે કે તમે જે વિગતો લખેલી છે ત્યાં જ તમારું એક પેજ પૂરું થાય છે. પરંતુ જો કદાચ બધું જ ડોક્યુમેન્ટમાં લખાણ છે તે પ્રિન્ટમાં તમારે લેવું નથી, તો બ્લુ કલરની બોર્ડરને જેટલું તમારે પ્રિન્ટમાં લેવું હોય એટલા ભાગને અંદર લઈ લેશો, તો હવે એક પેજમાં જેટલું બ્લુ ભાગમાં દેખાય છે તેટલું જ લેવામાં આવશે. આપણે એક વખત પેજ પ્રિવ્યૂ કરીને જોઈએ. જો અહીંયા સ્ક્રીનને ઝૂમ ઇન કરીએ તો જેટલું આપણે સિલેક્ટ કરેલું હતું તેટલું જ તમને અહીંયા જોવા મળે છે, બાકીની વિગત બીજા પેજમાં જોવા મળશે. આને તમે મોટું પણ કરી શકો છો, તમને ખ્યાલ આવશે જ્યાં બ્લુ બોર્ડર દેખાય છે ત્યાં તમારું એક પેજ A4 સાઇઝનું પૂરું થાય છે. આ પહેલું પેજ, આ બીજું પેજ, અને અહીંયા વિગત હોય તો ત્રીજું પેજ, અને અહીંયા વિગત હોય તો ચોથું પેજ. આપણે જે વિકલ્પ સિલેક્ટ કરેલો છે રાઇટ લેફ્ટ ટુ રાઇટ, પહેલાં આ પેજ છપાશે, પછી આ પેજ છપાશે, પછી આ પેજ, અને છેલ્લે આ પેજ, આ રીતે વિગતોને છાપવામાં આવશે. ફરી પાછું હતું તેમ નોર્મલ વ્યૂ કરવા માટે વ્યૂ મેનુમાં જઈ અને નોર્મલ વિકલ્પ પર ક્લિક કરું. ત્યાર પછીનો વિકલ્પ આવે છે કેલ્સી પ્રોગ્રામ માટે કોઈપણ પ્રકારની મદદ મેળવે. કોઈપણ પ્રકારની મદદ મેળવવા માટે કીબોર્ડ ઉપર જે ફંક્શન કી 1 આપેલી છે તેને પ્રેસ કરવાથી તમે કેલ્સી પ્રોગ્રામ માટેની તમામ પ્રકારની મદદ મેળવી શકો છો. દરેક ટોપિક અહીંયા તમને ઝીણવટપૂર્વક દર્શાવેલો જોવા મળશે. આ બધી લિંક છે તેના ઉપર ક્લિક કરવાથી તે ડોક્યુમેન્ટ્સને લગતી વધારાની વિગતો તમને બાજુમાં જ જોવા મળશે. આ રીતે તેની ડિટેલ્સ જોવા મળશે. અથવા તમારે કોઈ ટોપિક તમને ખ્યાલ હોય અને તમારે તેના માટેની મદદ જોતી હોય તો તે શબ્દને લખીને પણ તમે તેની મદદ મેળવી શકો છો. કોપિંગ ઉપર ડબલ ક્લિક કરીએ તો તેના બધા જ મુદ્દાઓ અહીં વિગતો સાથે જોવા મળશે. આ ઉપરાંત જો F1 કીનો ઉપયોગ ન કરો તો હેલ્પ મેનુમાં જઈ અને ઓપન ઓફિસ ORG હેલ્પ વિકલ્પ પર ક્લિક કરીને પણ તમે મદદ મેળવી શકો છો. આ ઉપરાંત તમારે આ આઇકોન જે દેખાય છે તે શું છે તમને ખ્યાલ નથી, તો તેના માટેની મદદ જોતી હોય તો વોટ ઇઝ વિકલ્પનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે માઉસ પોઈન્ટર ખાલી તે ટોપિક ઉપર રાખો. નાની ટૂંકી હેલ્પ તમને જે પીળું બોક્સ ઓપન થાય છે જેને ટૂલ ટીપ કહેવાય તેમાં તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું છઠ્ઠું ચેપ્ટર પૂર્ણ થાય છે. દરેક ટોપિકની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.